हेलो स्टूडेंट्स, थियरी ऑफ मशीन में चैप्टर नंबर 1 में आज आप जोईशु इन्वर्जन ऑफ डबल स्लाइडर चेन मेकेनिज्म। प्रीवियस लेक्चर में आप सिंगल स्लाइडर मेकेनिज्म और फोर बार चेन मेकेनिज्म इन्वर्जन जोई गया। आज आप जोईशु डबल स्लाइडर मेकेनिज्म इन्वर्जन। तो डबल स्लाइडर मेकेनिज्म इन्वर्जन कया कया है? तो एनी अंदर है स्कॉच योक, एलिप्टिकल ट्रेमल, डोंकी पम्प एंड ओल्डहाम्स कपलिंग। हवे आ टॉपिक माथी कयो क्वेश्चन इम्पोर्टेंट है? तो जीटीयू में पूछाय छे के लिस्ट द नेम ऑफ इन्वर्जन ऑफ डबल स्लाइडर मेकेनिज्म। डबल स्लाइडर मेकेनिज्म ना जे इन्वर्जन छे तेमना नामनी यादी बनाओ, त्यारे तमारे आ चार नाम लखवाना रहे छे। बीजू कई रीते पूछाय छे? तो ड्रॉ द डायग्राम ऑफ इलिप्टिकल ट्रेमल, त्यारे तमारे फक्त इलिप्टिकल ट्रेमल नो डायग्राम ड्रॉ करवानो छे। अने ओल्डहाम कपलिंग जे छे ए ओल्डहाम कपलिंग पण पूछाय छे डायग्राम साथे, एनु एक्सप्लेनेशन पूछाय छे। हवे आपणे वन बाय वन इन्वर्जन जोईए। सौथी पहेलू छे स्कॉच योक मेकेनिज्म। स्कॉच योक मेकेनिज्म माटे तमारे आ डायग्राम याद राखवानो छे। आ डायग्राममां कई रीतनुं मेकेनिज्म वर्क करे छे? तो जे बी डायग्राममां आ रीते नीचे लाइन करेली होय, धेट मीन्स ए लिंक फिक्स छे। अहीं लिंक वन जे छे ए लिंक वनने फिक्स राखवामां आवी छे, बराबर। लिंक ત્રણ જે છે એ લિંક ત્રણ શું છે, રોટેટ થશે, બરાબર। લિંક ત્રણની રોટેશનના કારણે આજે લિંક ટુ છે એ લિંક ફોરમાં શું થશે, રેસિપ્રોકેટ થશે। અને આજે લિંક ફોર છે એ લિંક ફોર લિંક વનમાં શું થશે, રેસિપ્રોકેટ થશે। તો આ રીતે સ્કોચ યોક મિકેનિઝમ છે એ સ્કોચ યોક મિકેનિઝમ વર્ક કરે છે। અહીંયા બાજુમાં વિડીયો છે, વિડીયો પરથી તમને સારી રીતે એક્સપ્લેન કરું। જો હવે આ જે તમને દેખાય છે આ લિંક ત્રણ છે, આ લિંક ટુ છે, આ શું છે, લિંક ફોર છે, બરાબર, ઓકે। અને અહીંયા શું છે, લિંક વન એટલે કે સિલિન્ડર આવશે। કઈ રીતે ફંક્શન કરે છે જુઓ, આ રોટેટ થશે, બરાબર। અને આની રોટેશનના કારણે લિંક ટુ લિંક ફોરમાં રેસિપ્રોકેટ થાય છે, બરાબર। અને લિંક ફોર જે છે એ લિંક વનની અંદર રેસિપ્રોકેટ થાય છે। તો આ છે સ્કોચ યોક મિકેનિઝમ। સ્કોચ યોક મિકેનિઝમ પૂછાય તો તમારે ડાયાગ્રામ ડ્રો કરવાનો અને થિયરી લખવાની। નેક્સ્ટ આપણે જોઈએ ઇલેપ્ટિકલ ટ્રેમલ। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એક્ઝામમાં આનો ડાયાગ્રામ પૂછાય જ છે। હવે ડાયાગ્રામ કઈ રીતે છે, કઈ રીતે આ જે મિકેનિઝમ છે વર્ક કરે છે? તો આની અંદર આજે તમને દેખાય છે લિંક ફોર, લિંક ફોર શું છે, ફિક્સ રાખેલી છે, બરાબર। આ લિંક ત્રણ છે અને લિંક વન છે કે જે આ સ્લોટમાં, આ હોરિઝોન્ટલ સ્લોટમાં, અને આ લિંક વન વર્ટિકલ સ્લોટમાં શું થશે, રેસિપ્રોકેટ થશે। અને લિંક ટુ છે એને અહીંયા જોઈન્ટ કરેલું છે આ લિંક વન અને થ્રી સાથે, અને અહીંયા પી પોઈન્ટ બતાવેલો છે। પી પોઈન્ટ કેમ બતાવેલો છે, તો જ્યારે પણ લિંક વન અને લિંક થ્રી જ્યારે હોરિઝોન્ટલ અને વર્ટિકલ સ્લોટમાં રેસિપ્રોકેટ થશે ત્યારે આ જે લિંક છે એનો પાથ શું બનશે, એલિપ્ટિકલ બનશે। એટલા માટે જ આને શું કહેવાય છે, એલિપ્ટિકલ ટ્રેમલ કહેવાય છે। હવે આ મિકેનિઝમ આપણે જોઈએ, જો આ રીતનું છે, આ એક લિંક એ જે છે લિંક થ્રી અને આ બી મતલબ કે લિંક વન, બરાબર, અને એને અહીંયા લિંક ટુ સાથે જોડેલું છે। અને આ જ્યારે રેસિપ્રોકેટ થશે ત્યારે આનો જે પાથ છે એ કેવો હશે, ઇલિપ્ટિકલ હશે। એટલા માટે એને શું કહેવાય છે, ઇલિપ્ટિકલ ટ્રેમલ કહેવાય છે, બરાબર। તો આ રીતે આ મિકેનિઝમ વર્ક કરે છે। હવે નેક્સ્ટ આપણે જોઈએ, નેક્સ્ટ છે ડોંકી પમ્પ। હવે ડોંકી પમ્પ કઈ રીતે વર્ક કરે છે, તો આની અંદર જે લિંક વન છે, લિંક વન શું છે, ફિક્સ છે, ઓકે। લિંક ટુ જે છે, લિંક ટુ શું કરે છે, રોટેટ કરે છે, બરાબર। અને આની રોટેશનના કારણે આ લિંક ટુની સાથે લિંક થ્રી શું છે, કનેક્ટેડ છે, જે આ સ્લોટમાં રેસિપ્રોકેટ થશે। સાથે સાથે લિંક ટુ જોડે લિંક ફોર પર પણ કનેક્ટ કરેલું છે, તો લિંક ફોર શું થશે, એ બી રેસિપ્રોકેટ થશે। હવે સૌથી પહેલાં તો તમને મોશન કહી દઉં, જો ત્રણ ટાઈપની મોશન થાય, સૌથી પહેલી હોય રોટરી, સેકન્ડ હોય રેસિપ્રોકેટિંગ, અને થર્ડ હોય છે ઓસિલેટિંગ। જો રેસિપ્રોકેટિંગ એટલે શું, તો આ રીતે હોરિઝોન્ટલ મૂવમેન્ટ કરે અથવા તો વર્ટિકલ મૂવમેન્ટ થાય તો એને રેસિપ્રોકેશન કહેવાય, ઓકે। રોટરી દેટ મીન્સ જે રાઉન્ડ ફરે છે, રોટેટ થાય છે, એને રોટરી કહેવાય છે। અને ઓસિલેટ કોને કહેવાય છે, તો આ રીતે, બરાબર, જે લોલકની ગતિ હોય એ લોલકની ગતિને
ઓસિલેટિંગ મોશન કહેવાય છે, બરાબર. તો લિંક ટુ જે છે એ શું થશે, અહીંયા રોટેટ થશે, એના કારણે લિંક થ્રી જે છે આ સ્લોટમાં રેસિપ્રોકેટ થશે, અને લિંક ટુની સાથે છેડે લિંક ફોર પણ કનેક્ટ કરેલું છે એ શું કરશે, એ પણ રેસિપ્રોકેટ કરશે. તો આ છે ડોન્કી પંપનું મિકેનિઝમ. નેક્સ્ટ છે ઓલ્ડહામ્સ કપલિંગ. હવે ઓલ્ડહામ્સ કપલિંગ છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પૂછાય જ છે. સૌથી પહેલાં તો ઓલ્ડહામ કપલિંગ કઈ જગ્યાએ યુઝ થાય છે, તો બે પેરેલલ શાફ્ટ છે કે જેમની એક્સિસ કોએક્સિયલ નથી, બરાબર, અને તેમના વચ્ચે થોડું અંતર હોય તો, અને તેમનામાં શું થતો હોય, થોડો ફેરફાર થયા કરતો હોય, તો એવી બે શાફ્ટને જોડવા માટે ઓલ્ડહામ કપલિંગનો યુઝ થાય છે. બે શાફ્ટ કે જેની એક્સિસ કેવી હોય, કોએક્સિયલ ના હોય, અને બંને એકબીજાને કેવી હોય, પેરેલલ હોય, બંને વચ્ચે ડિસ્ટન્સ ઓછું હોય, તો એવી બે શાફ્ટને કનેક્ટ કરવા માટે ઓલ્ડહામ્સ કપલિંગનો યુઝ થાય છે, બરાબર. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે બે શાફ્ટ છે, આ બાજુ ડ્રાઇવિંગ શાફ્ટ છે અને આ સાઈડ ડ્રિવન શાફ્ટ છે. આ લિંક વન, લિંક થ્રી અને લિંક ફોર જે તમે જુઓ છો એ ફ્લેંજ છે. ડ્રાઇવિંગ શાફ્ટ સાથે લિંક વન કનેક્ટેડ છે, જેને ડ્રાઇવિંગ ફ્લેંજ કહેવાય છે. ડ્રિવન શાફ્ટ સાથે લિંક થ્રી કનેક્ટેડ છે, જેને ડ્રિવન ફ્લેંજ કહેવાય છે. અને ડ્રાઇવિંગ અને ડ્રિવન ફ્લેંજને જોડતું એક પ્લેન ફ્લેંજ અહીંયા લિંક ફોર મૂકેલી છે, બરાબર. હવે આ જે લિંક વન છે અને લિંક થ્રી છે, જેની અંદર કાટખૂણે એટલે કે પરપેન્ડિક્યુલર શું છે, સ્લોટ પાડેલા છે, અને આ પરપેન્ડિક્યુલર સ્લોટમાં બંને ફ્લેંજ જોડાઈ જાય એ રીતે અહીંયા જે છે આ બંને ફ્લેંજ કનેક્ટેડ હશે. અને આ ફ્લેંજ, એક ફ્લેંજ રોટેટ થશે, મીન્સ કે ડ્રાઇવિંગ શાફ્ટ રોટેટ થશે, તો એના કારણે એની મુમેન્ટ ફ્લેંજને મળશે, અને ફ્લેંજના કારણે લિંક થ્રી રોટેટ થશે અને ડ્રિવન શાફ્ટ બી શું થશે, રોટેટ થશે. તો ઓલ્ડહામ કપલિંગનું કામ શું છે, તો રોટરી મોશનનું કન્વર્ઝેશન રોટરી મોશનમાં કરવાનું, બરાબર. હવે એનું મિકેનિઝમ આપણે જોઈએ. આખું મિકેનિઝમ છે એનું, આપણી ડ્રાઇવિંગ શાફ્ટ છે, આ ડ્રિવન શાફ્ટ છે, ઓકે. આ શું છે, આ ફ્લેંજ છે, ડ્રાઇવિંગ ફ્લેંજ, ડ્રિવન ફ્લેંજ, ને વચ્ચે એક ફ્લેંજ મૂકેલી છે, બરાબર, પ્લેન ફ્લેંજ જેને કહેવાય. અને અહીંયા તમે જોઈ શકો છો કે પરપેન્ડિક્યુલર સ્લોટ પાડેલા છે, અને આ સ્લોટમાં બેસી જાય એ રીતે બંને એકબીજા સાથે કનેક્ટેડ હોય છે, બરાબર. અને પછી આ શાફ્ટ રોટેટ કરશે, તો આની રોટેશનના કારણે આને મૂવમેન્ટ મળશે, બરાબર. તો આ રીતે ઓલ્ડહામ્સ કપલિંગ વર્ક કરે છે, ઓકે. તો ચેપ્ટર નંબર વન જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. જેટલા બી ટોપિક્સ છે એ બધા જ ટોપિક્સ મેં કવર કરી નાખ્યા, અને ચેપ્ટર નંબર વન જે છે 14 માર્ક્સનું છે, એટલે જેટલા બી ટોપિક્સ છે એ ઓલમોસ્ટ બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે, બધા પૂછાય જ છે, ઓકે. ચેપ્ટર નંબર વન કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર ટુ ચાલુ કરીશું. જે બી સ્ટુડન્ટ્સ છે કે જેને બીજા વિડીયોઝ નથી મળતા મારી ચેનલ પર, તો એ લોકો પ્લેલિસ્ટમાં જઈને પણ, થિયરી ઓફ મશીનનું પ્લેલિસ્ટ છે, થિયરી ઓફ મશીનના પ્લેલિસ્ટમાં જઈને વિડીયો જોઈ શકે છે. ચેપ્ટર વનના બધા જ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. અને હજુ બી તમને જો તકલીફ પડતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટની લિંક મળી જશે. સાથે સાથે મારી જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલની લિંક પણ તમને મળી જશે. તો તમે એ ટેલિગ્રામ ચેનલની લિંક થ્રુ તમે ચેનલ પર જોડાઈ શકો છો. થેન્ક યુ.